રેડી સ્ટાર્ટ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારને શરમમાં મૂકે એવો એક પછી એક ઘટનાઓ બની રહી છે પહેલાં ભાજપના વિધાનસભ્ય કુલદીપસિંહ સેંગરને સંડોવતો ઉન્નાવ કેસ પછી ભાજપના નેતા અને કેન્દ્રના માજી મંત્રી સ્વામી ચિન્મયાનંદ સામે લોની એક વિદ્યાર્થીનીએ કરેલા જાતીય સતામણીના આક્ષેપ અને હવે મિરઝાપુરનો રોટી વિવાદ આ ત્રણેય ઘટનાઓમાં એક હકીકત પુરવાર થાય છે કે યોગી સરકાર યુપીની પોલીસને પોતાના ઈશારે નચાવે છે પોલીસ ઉપર રાજકીય રીતે સંવેદનશીલ કેસોમાં પ્રચંડ દબાણ લાવવામાં આવે છે ઉન્નાવ રેપ કેસની જ વાત કરીએ તો લગભગ બે વર્ષ સુધી વિધાનસભ્ય સિંગર સામે પોલીસે કોઈ પગલાં લીધા નહોતા રેપ પીડિત યુવતી અને એના પરિવારજનોને અકસ્માત કરીને પતાવી દેવાનો પ્રયાસ થયો અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે પોલીસ ઘેનમાંથી ભાનમાં આવી હતી શાહજહાનપુર કેસમાં પણ સ્વામી ચિન્મયાનંદ સ્વામી જાતીય સતામણીના આરોપ લગાવનાર લો સ્ટુડન્ટ દિવસો સુધી ગુમ રહી છતાં પોલીસે એને શોધવાના કોઈ પ્રયાસ ન કર્યા મિરઝાપુર મિડ ડે મીલ વિવાદમાં તો હદ થઈ ગઈ પોલીસે મિડ ડે મીલમાં ચાલતો ભ્રષ્ટાચાર બહાર પાડનાર પત્રકાર સામે જ એફઆઈઆર નોંધી દીધી પોલીસે પત્રકારની ધરપકડની પણ તૈયારી કરી લીધી હતી પરંતુ સોશિયલ મીડિયા અને અખબારી આલમમાં જબરજસ્ત ઉહાપો થતાં સરકાર અને પોલીસે પારોઠના પગલાં ભરવા પડ્યા છે પ્રસ્તુત કેસમાં પવનકુમાર જયસ્વાલે માત્ર પોતાનો પત્રકાર ધર્મ નિભાવ્યો હતો એમણે બાવીસ ઓગસ્ટે સોશિયલ મીડિયા પર પોતે ઉતારેલો એક વિડીયો વાયરલ કર્યો હતો વિડીયોમાં યુપીના મિરઝાપુર જિલ્લાના એક ગામડામાં ચાલતી સ્કૂલમાં બાળકોને મધ્યાહન ભોજન મિડ ડે મીલ રૂપે માત્ર રોટલી અને મીઠું આરોગતા દર્શાવ્યા છે મિડ ડે મીલમાં ચાલતી ગોબાચારી પરથી પડદો ઊંચકતો આ વિડીયો વાયરલ થયા બાદ ઘણો ઉહાપો થયો અને યોગી સરકારે બે શિક્ષકોને સસ્પેન્ડ પણ કરી દીધા દરેક રાજ્ય સરકાર બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવા મિડ ડે મીલ સ્કીમ માટે કરોડો રૂપિયાનું ભંડોળ ફાળવે છે આ સ્કીમના મુખ્ય ત્રણ ઉદ્દેશ છે સૌ પ્રથમ તો સમાજના વંચિત વર્ગના બાળકોને કુપોષણનો ભોગ બનતા રોકવા બીજું સ્કૂલોમાં બાળકોની હાજરી વધારવી અને ત્રીજું બાળકોને જાતિવાદના દૂષણથી બચાવવા માસૂમ બાળકોને જો સરકારી સ્કૂલોમાં પોષણક્ષમ આહારને બદલે મીઠું અને રોટલી પીરસાતા હોય તો તેઓ કુપોષણથી ક્યાંથી બચી શકે એ સંજોગોમાં એમને સ્કૂલે જવાનું પણ આકર્ષણ ન રહે ટૂંકમાં મિડ ડે મીલના મૂળ ઉદ્દેશો જ પૂરા ન થાય એ દ્રષ્ટિએ જોઈએ તો પત્રકાર પવન જયસ્વાલે સરકારની આંખ ઉઘાડવાનું જ કામ કર્યું હતું એ બદલ એમની પીઠ થાબડવાને બદલે યોગી સરકારે એમને જેલના સળિયા પાછળ ધકેલવાની તૈયારી કરી લીધી હતી પોલીસે એમના પર ગુનાહિત કાવતરા અને છેતરપિંડી જેવા આરોપ થોપી દીધા હતા એને પગલે લોકોમાં આક્રોશ ફેલાતા યોગી સરકાર હવે કૂણી પડી છે